દાહોદના દેલસર મુકામે આવેલી અરિહંત મિલના માલિક પ્રસંતચંદ જૈન પર નાણાકીય લેવડ દેવડની તકરારમાં દોડે દહાડે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાદ હુમલાખોર બિંદાસ બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો, જ્યારે હુમલાનો ભોગ બનેલા પ્રસંતચંદ જૈનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાહોદ નજીક આવેલ દેલસર ગામની અરિહંત દાળ મિલના માલિક પ્રસન્નચંદ્ર જૈન પોતાના નિત્યક્રમ મુજબ સવારે હાજર હતા. તે વખતે બાઇક ઉપર આવેલ એક ઇસમ આડેધડ તેમના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા પ્રસન્નચંદ્રને પેટ અને પગના ભાગે ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા. જો કે આ ઘટના બાદ મિલનો મજૂર દોડી આવી તેને પકડવાનો પ્રયાસ કરતા હુમલાખોરે તેને પણ બંદૂક દેખાડી બિંદાસ બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં નાણાકીય લેવડ દેવડ હોવાનું કારણ જાણવા મળે છે. આ બનાવની જાણ થતાં જ દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જ્યારે બીજી તરફ ગંભીર ઇજા પામેલ વેપારી પ્રસન્નચંદ્ર જૈનને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જી સર, શું સમગ્ર ઘટના ઘટી હતી અને હાલ પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી? આજે રોજ સવારના સમયે 9:30 દાહોદ જીઆઈડીસી ખાતે જે અરિહંત રાઈસ મિલ છે એના માલિક શ્રી જૈન છે એમના ઉપર ચાર રાઉન્ડ ફાયર થયાની હકીકત જાણવા મળતા દાહોદ રૂરલ પીએસઆઈ અને ટાઉન પીઆઈ બંને સ્થળ પર તેમજ હોસ્પિટલ પર જઈ અને શું બનાવ છે તે માહિતગાર થયા. ફાયરિંગ થયેલ છે, 7.6 mm જે કાટરી છે એ પણ અહીંયા ક્રાઇમ સીન પર પોલીસ કબજે કરવાની કાર્યવાહી કરી રહી છે. ઇજાગ્રસ્ત છે એમને નજીકની રેન્જથી ગોળી વાગેલ હોવાથી વડોદરા ખાતે રેફર કરેલ છે. અત્યારે પોલીસની પ્રાયોરિટી એ છે કે એમને તાત્કાલિક ધોરણે સારવાર મળે અને એ સારવાર પૂરી થયા પછી ફરિયાદ લેવાની કાર્યવાહી અને ડીડી લેવાની કાર્યવાહી થશે. તેમજ આ બનાવનું જે કારણ, જે મોટિવ છે એ અંગત વેપારીક હરીફાઈ હોવાની પણ એક વાત પોલીસને ધ્યાને આવેલી છે, તો એ દિશામાં અમારી SOGની ટીમ તપાસ કરી રહી છે. તો આ બનાવમાં ગુના સત્વરે દાખલ થાય અને જે આરોપી સંડોવાયેલ છે એની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય એવી કાર્યવાહી પોલીસ કરી રહી છે. સર, જેમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું છે એ લાયસન્સ વાળી છે કે કઈ રીતનું છે એ બાબતની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. કારણ કે જે લીડ મળી છે એ લીડની માહિતી વેરીફાઈ થશે ત્યાર પછી જ અમે આપને જણાવી શકીશું. સર, જે ફાયરિંગ કરનાર ઇસમ છે તે કોણ છે, કોઈ ઓળખ ઉભી થઈ? ઓળખ હજી પ્રસ્થાપિત નથી થઈ, પણ મેં આપને કીધું એ પ્રમાણે અંગત કે વ્યાપારી હરીફાઈ હોવાને કારણે આ બનાવ બનેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણવા મળે છે.